હરિજનોને મદદ કરવાની માટે એને એમના કામના આયોજનને માટે એક સમિતિ નિમવી એ પ્રસ્તાવની પાછળ જે ભાવના રહેલી છે અને એ પ્રસ્તાવની અંદર જે 5 સભ્યોએ ભાગ લીધો છે તેમણે જે ઉત્કટ ભાવના દેખાડી છે અને જે તીવ્ર લાગણી પ્રદર્શિત કરી છે એ સાથે આ સભાગૃહના સર્વમાનનીય સભ્યોની ઘણી સહાનુભૂતિ અને હમદર્દી છે પેરા. સાચી વાત છે કે આ પ્રશ્ન આપણે ત્યાં ઘણા પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે. આ પ્રશ્ન એ કાંઈ નાનો સૂનો નથી. હજાર વર્ષોથી આ રોગના મૂળ, આ કલંકના મૂળ આપણા સમાજમાં અને આપણી સંસ્કૃતિની અંદર ઊંડા ગયેલા છે. એ તો પુણ્ય પ્રતાપ હતા આપણા સંતોના, ભક્તોના, કવિઓના અને મહાત્માજીના કે જેમણે આ પ્રશ્નની તીવ્રતા જોઈ લોકોના હૃદય હલાવ્યા અને આજે અસ્પૃશ્યતા નિવારણ એ કેવળ ભાવના કે તત્વજ્ઞાન રહ્યું નથી, પણ એ પ્રક્રિયાપણે અમલમાં આવી ગયું છે. આજે માનનીય સભ્યોએ ઘણી ઘણી વાતો કરી. આપણે જાણીએ છીએ કે અસ્પૃશ્યતા નિવારણ એ એકલા કાયદાથી થઈ શકે એવું નથી. એ વાત આ માનનીય સભ્યોએ પણ સ્વીકારેલી છે. અનેક જે પ્રતિજ્ઞાઓ હતી એનું પાલન કાયદો કરીને આપણે બંધારણની અંદર કર્યું છે. કાયદો કરીને નહીં, પણ હરિજનોને ઊંચા લાવવાને માટે અનેક યોજનાઓ અને અનેક સવલતો આપણે મૂકેલી છે. પણ આ પ્રશ્ન છે તે કેવળ કાયદો નથી, કેવળ શિક્ષાત્મક નથી. આપણે એક ફરમાનથી અસ્પૃશ્યતા નિવારણ કરી શકતા નથી. ઘરની અંદર દીકરાને કે દીકરીને પરણાવવા હોય તો એમ નથી કહી શકતા કે આ હરિજનો છે એટલે એની જોડે લગ્ન કરવા પડશે. આપણે એ ઈચ્છતા નથી. આપણી પાસે મોટામાં મોટું કામ છે એ માણસોના મન પલટાનું છે. 3 રીતે આ કામ થઈ શકે છે. 1 કાયદાથી, 1 પ્રચારથી અને 1 કેળવણીથી. પેરા, કાયદાથી જેટલું થાય એટલું મધ્યસ્થ સરકાર અને રાજ્ય સરકારે કરી લીધું છે. બીજો પ્રશ્ન રહ્યો કેળવણીનો. કેળવણીને માટે માનનીય સભ્યશ્રીઓએ સ્વીકાર્યું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી હરિજનોમાં કેળવણી વધે, પછાત વર્ગના બધામાં કેળવણી વધે એ માટે સરકાર ઘણી રીતે પ્રયત્નો કરી રહી છે. લગભગ 125 જેટલી હોસ્ટેલો ચાલે છે. એમાં લગભગ 4,500 બાળકો શેડ્યુલ કાસ્ટના આજે ભણી રહ્યા છે.